हेलो फ्रेंड्स, मैं पटेल रूमी अष्टमिक विद्यालय स्टैंडर्ड 9 सब्जेक्ट साइंस चैप्टर नंबर 6 पेशीओ। मित्रों, आपणे वनस्पति पेशी विषय माहिती मेळवी हती, तो हवे आज आपणे माहिती मेळवीशुं के पाणी पेशी कोनी कहेवाय। आपणे जाणीए छे के आपणे ज्यारे श्वास लईए छे त्यारे आपणे जे छातीनो भाग छे ए छातीना भागमां शुं थाय छे, हलन चलन अनुभवीए छे। शरीरना अंगो केवी रीते हलन चलन करे छे અને શરીરના જે અમુક અંગો છે કેવી રીતે હલનચલન કરે છે તે, અને આપણી પાસે અમુક વિશેષ કોષો આવેલા છે તેને આપણે શું કહીએ છીએ કે પેશીઓ કોષો કહેવામાં આવે છે, કે આપણી પાસે અમુક જે કોષો આવેલા હોય છે એ કોષોને શું કહેવામાં આવે છે, પેશીઓ કોષો। ક્વેશ્ચન પૂછી શકાય કે પેશીઓ કોષો કોની કહેવાય, તો આપણી પાસે જે અમુક કોષો આવેલા છે અને એ અમુક કોષો સતત ગતિ કરે છે, હલન ચલન કરે છે, તેને શું કહેવાય છે કે પેશીઓ કોષો। મિત્રો, એ જે કોષો છે એ કોષો સંકોચન પામે છે અને શિથિલન ના પરિણામે જે અંગો છે અંગમાં ગતિ પ્રાપ્ત કરે છે। એ જે કોષો આવેલા છે એ કોષો સંકોચન પામે છે અને શિથિલન ને પરિણામે જે અંગ છે એ અંગમાં ગતિ પ્રાપ્ત કરે છે। અંગ કઈ રીતે ગતિ પ્રાપ્ત કરે છે ત્યારે આપણે લખી શકીએ કે જે કોષો છે એ કોષો સંકોચન પામે છે, એટલે કે શું થશે, સંકળાશે અને શિથિલન પામે છે, અને એના કારણે જે અંગ છે એ અંગો જે કોષો છે એ કોષો ગતિ પ્રાપ્ત કરે છે। આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે કયા વાયુ લઈએ છીએ? મિત્રો, આપણી જ્યારે શ્વાસની ક્રિયા દરમિયાન આપણે ઓક્સિજન વાયુ લઈએ છીએ, અને ઓક્સિજન ક્યાં જાય છે? આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે કયો વાયુ લઈએ છીએ? ઓક્સિજન વાયુ લઈએ છીએ, અને એ ઓક્સિજન ક્યાં જાય છે? તો એ ઓક્સિજન ફેફસામાં અવશોષિત થાય છે, કે જ્યારે આપણે ઓક્સિજન લઈએ છીએ ત્યારે એ ઓક્સિજન ફેફસામાં જાય છે, અને એ ફેફસામાં અવશોષિત થાય છે, તેઓ રુધિર દ્વારા શરીરના બધા જ કોષોમાં જાય છે। જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે કયો વાયુ લઈએ છીએ? ઓક્સિજન વાયુ લઈએ છીએ, અને એ ઓક્સિજન ક્યાં જાય છે? ફેફસામાં જાય છે, ફેફસામાં ગયા બાદ એનું અવશોષિત થાય છે, અને ત્યારબાદ એ રુધિર દ્વારા દરેક ભાગમાં શેનું ભ્રમણ થાય છે? ઓક્સિજન પહોંચે છે, ઓક્સિજન મળે છે। કણાભ સૂત્રના કોષોમાં આપણે જોયું હતું કે રુધિર તેની સાથે વિભિન્ન પદાર્થોને શરીરના એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય છે। મિત્રો, આપણે કણાભ સૂત્ર વિશે ચેપ્ટર 5 ભણ્યા છે, તે જ રીતે આપણા જે શરીરમાં રુધિર છે એ રુધિર પણ ઓક્સિજનને પોતાની સાથે લઈ જાય છે, અને વિભિન્ન ભાગમાં બીજા પદાર્થને પણ પોતાની સાથે લઈ જાય છે। જે આપણે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકને પણ રુધિર પોતાની સાથે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે, કે જે વિભિન્ન પદાર્થોને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય છે, ઉદાહરણ તરીકે ખોરાક અને ઓક્સિજન બધા જ કોષો સુધી પહોંચાડે છે। જે રુધિર છે એ રુધિર ઓક્સિજન અને ખોરાકને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે। પદાર્થો છે એ પદાર્થોને એકત્રિત કરે છે, અને યકૃત તથા મૂત્રપિંડ સુધી
ઉત્સર્જન માટે પહોંચાડે છે. આપણા શરીરમાં આપણે જાણીએ છીએ કે બીજા નકામા પદાર્થ પણ છે, એ પદાર્થને પણ યકૃત તથા મૂત્રપિંડ સુધી લઈ જાય છે અને ઉત્સર્જન માટે પહોંચાડે છે. આપણા શરીરમાં જે રહેલા નકામા પદાર્થો છે એ પદાર્થને પણ યકૃત તેમજ મૂત્રપિંડ સુધી અને ઉત્સર્જન સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. રુધિર અને સ્નાયુ બંને આપણા શરીરમાં જોવા મળતી પેશીઓના ઉદાહરણો છે. આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં વિવિધ પેશીઓ મળી છે અને પેશીઓ મળીને અંગનું નિર્માણ કરે છે. તેમાં પણ રુધિર અને જે સ્નાયુ બંને આપણા શરીરમાં જોવા મળતી પેશીઓના ઉદાહરણો છે. કે પેશીઓના ઉદાહરણો કયા છે ત્યારે મિત્રો તમે લખી શકો કે રુધિર અને સ્નાયુ બંને આપણા શરીરમાં જોવા મળતા પેશીઓના ઉદાહરણો છે. રુધિર અને સ્નાયુ આપણા શરીરમાં જોવા મળતી પેશીઓના ઉદાહરણો છે. તેના કાર્યના આધારે આપણે વિભિન્ન પ્રકારની પ્રાણી પેશીઓ માટે વિચાર કરી શકીએ છીએ કે રુધિર અને જે પેશીઓ આવેલી છે એટલે કે કહ્યું છે કે રુધિર અને સ્નાયુ આપણા શરીરમાં જોવા મળતા પેશીના ઉદાહરણો છે. તેના વિશે આપણા શરીરમાં આવેલી જુદા જુદા પ્રકારની પેશીઓ વિશે આપણે વિચાર કરી શકીએ છીએ, જેમ કે અધિચ્છદ પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતા પેશી. રુધિર અને સંયોજક પેશી એક પ્રકારના પેશીઓ છે અને સ્નાયુ તેમજ સ્નાયુ પેશીઓની પણ રચના કરે છે. કોણ રચના કરે છે કે આપણા શરીરમાં વિવિધ પેશીઓ આવેલી છે, જુદા જુદા પ્રકારની પેશીઓ છે, એકબીજા સાથે જોડાયેલા છે, સંકળાયેલા છે. થેન્ક યુ.